ઠંડીનું જોર અમદાવાદમાં વધશે. અમદાવાદમાં ઠંડીનો જમકારો વધી શકે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ ઓછું નોંધાઈ શકે છે. અમદાવાદમાં ઠંડીનો જમકારો વધી શકે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું થાય તેવી સંભાવનાઓ સેવવામાં આવી રહી છે. ખાસ કરીને ઓખી વાવાઝોડાની પણ આ અસર કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ અમદાવાદમાં વધી શકે છે. તો આ મુદ્દે સંવાદદાતા મયુર મેવાડા લાઈવ જોડાઈ ગયા છે. જી મયુર, અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ આગામી સપ્તાહમાં વધી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. શું કહેવું છે હવામાન વિભાગનું? જે ચોક્કસ અંકુર વાત કરીએ તો જે પ્રકારે ઓખી વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી અને ત્યારબાદ જે વાવાઝોડાની અસર તો ઓછી થઈ ગઈ, જે એમ કહી શકાય કે વાવાઝોડું જ ખતમ થઈ ગયું, પરંતુ તેની જે વેસ્ટર્નની જે અસર છે તેને કારણે થઈને જે અમદાવાદમાં જે હવામાન જે છે તેમાં ઘટાડો થઈ શકે છે. જે ઠંડીનું પ્રમાણ છે તે અમદાવાદની અંદર વધી શકે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવવામાં આવી છે. આ વખતે જે ઠંડીનું જે તાપમાન છે તે કહી શકાય કે લગભગ 10 ડિગ્રીથી બી ઓછું અમદાવાદ ખાતે જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. લગભગ એક અઠવાડિયા જેટલો સમય છે જેમાં આ એક આખું અઠવાડિયું જે ઠંડીનો ચમકારો અમદાવાદની અંદર જોવા મળશે. આ 10 ડિગ્રીથી ઓછું તાપમાન જે અમદાવાદની અંદર નોંધવામાં આવશે, પરંતુ ખાસ કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર પહેલીવાર એવું બનશે કે અમદાવાદનું જે તાપમાન છે તે 10 ડિગ્રીથી નીચે જાય. ત્યારે અમદાવાદવાસીઓએ ખાસ આ ઠંડીથી બચવા માટે જે અલગ અલગ જે નુસ્ખા દર વખતે અપનાવતા હોય તે પ્રકારે આ વખતે બી નુસ્ખા અપનાવવામાં આવે. ખાસ કરીને વહેલી સવારે ને એમ જે ઘરની બહાર નીકળવા માટે બી ઓછું જો બને તો કરવું જોઈએ. આ પ્રકારનું ખાસ હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીનો જે પારો છે તે આ વખતે જે વધારો ઠંડીની અંદર જોવા મળી શકશે. 10 ડિગ્રીથી બી ઓછું જે તાપમાન છે તે નોંધવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદની અંદર આ વખતે ઠંડીનો ચમકારો ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય કે દેખવા મળશે. અંકુર જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર. તો આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. જેવી રીતે અમારા સંવાદદાતાએ કીધું કે ઓખી વાવાઝોડું તો સમેટાઈ ગયું છે પણ તેની અસર રહી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધી શકે છે.